વિરામ બાદ આગળ વાત કરીએ તો ઇકોકારના સાયલેન્સરમાંથી કિંમતી ધાતુ ખરીદનાર અમદાવાદના એક શખ્સને ઝડપી પાડતી એલસીબી અરવલ્લી પોલીસ. મોડાસા અરવલ્લી એલસીબી પીઆઈ આર કે પરમાર અને તેમની ટીમે ઇકોકારના સાયલેન્સરમાંથી કિંમતી ધાતુની ચોરી કરનાર મેઘરજના રોજડી ગામના સચિન બામણા અને હિંમતનગરના તાહિર હુસેન દિવાનને થોડાક દિવસ અગાઉ ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં કિંમતી ધાતુ ખરીદનાર અમદાવાદના એક શખ્સનું નામ ખુલ્યું હતું. ઇકોકારના સાયલેન્સરમાંથી પ્લેટિનિયમ સહિત મળતી મિશ્ર ધાતુની કિંમત 10-12 હજાર રૂપિયા મળતા હોવાથી ઇકોકારના સાયલેન્સરની ચોરી કરતા ગેંગ સક્રિય થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. અંબુજા કંપનીમાં ઇકોકાર ભાડે કરાર કરવા કંપનીમાં બતાવવામાં બહાને મેઘરજના રોજડી ગામના સચિનભાઈ ધીરજભાઈ બાવળા અને હિંમતનગરના ચાંદનગરમાં રહેતા તાહિર હુસેન મોહમ્મદ શાહ દિવાન ગણતરીની મિનિટોમાં ઇકોકારના સાયલેન્સરમાંથી મિશ્ર ધાતુ કાઢી લઈ માલિકને ઇકોકાર પરત આપી દેતા હતા. આ બંને આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી લઈ અંદાજે 22થી વધુ ઇકોકાર માલિકો સાથે છેતરપિંડી આચરી હોવાનો પર્દાફાશ થયો હતો. ત્યારે પૂછપરછમાં અમદાવાદ નારોલમાં રહેતા રવિશકુમાર ધ્રુપનારાયણ તિવારી મૂર રહે પૂર્વ ગામ અયોધ્યા રાજ્ય યુપી સાયલેન્સરના કિંમતી ધાતુ ખરીદવામાં નામ બહાર આવ્યું હતું. ત્યારે અરવલ્લી એસબી એલસીબી પીઆઈ આર કે પરમાર અમદાવાદના આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીને પોતાના વિશ્વાસમાં લઈ મોડાસા ખાતે બોલાવવામાં આવ્યો હતો. અગાઉથી ઝાડ બિછાવી બેઠેલી એલસીબી પોલીસ અમદાવાદના આરોપી રવિશકુમારને મોડાસાથી ઝડપી પાડ્યો હતો. અરવલ્લી એલસીબી પોલીસે આગળની તપાસ માટે મેઘરજ પોલીસને સુપરત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મુકેશ પ્રજાપતિ, ZSTV, અરવલ્લી.